નમસ્કાર વિદ્યાર્થી મિત્રો ઈ લર્નિંગ પ્રોગ્રામ શ્રી એસન વિદ્યાલય વતી હું જાની વિમલભાઈ આપનું હાર્દિક સ્વાગત કરું છું આપણે ધોરણ અગિયાર કોમર્સના વિષય એસપીસીમાં અગાઉ આપણે પ્રથમ વિડીયોમાં કુલ ત્રણ મુદ્દાઓની ચર્ચા કરેલી જેમાંનો પ્રથમ આપણો ટોપિક એ હતો માહિતી સંચારનો અર્થ બીજો આપણે મુદ્દો ચર્ચા થઈ હતી વાણિજ્યક માહિતી સંચાર એટલે શું અને ત્રીજો આપણો પ્રશ્ન એને અભ્યાસ કર્યો તો એ છે માહિતી સંચારની પ્રક્રિયાના તબક્કા આકૃતિ સાથે એની આપણે ચર્ચા થઈ હતી હવે પછીના આજના આપણા આ બીજા લેક્ચરમાં આપણે હવે પછીનો આપણો આગળનો ટૉપિક એની ચર્ચા કરવાની છે તો આપણા પાઠનું નામ છે અહીંયા સ્ક્રીન ઉપર જોશું માહિતી સંચારનો અર્થ અને તેની પદ્ધતિઓ એમાં આજે આપણે હવે આજનો આપણો જે પ્રશ્ન છે એ અહીંયા સ્ક્રીન ઉપર તમને આપેલું છે માહિતી સંચારની પદ્ધતિઓ હં અહીંયા માહિતી સંચારની પદ્ધતિઓ આપ જોઈ શકો છો કે માહિતી સંચારની મુખ્ય છ પદ્ધતિઓ છે મુખ્ય છ પદ્ધતિઓમાં પ્રથમ પદ્ધતિ એ મૌખિક માહિતી સંચાર બીજી પદ્ધતિ છે એ લેખિત માહિતી સંચાર ત્રીજી પદ્ધતિ છે એ દ્રશ્ય માહિતી સંચાર ચોથી પદ્ધતિ છે એ શ્રાવ્ય માહિતી સંચાર પાંચમી પદ્ધતિ એ દ્રશ્ય શ્રાવ્ય માહિતી સંચાર અને છઠ્ઠી પદ્ધતિ છે મૌન માહિતી સંચાર એટલે કુલ તમે જોઈ શકો છો કે છ પદ્ધતિ આપણી માહિતી સંચારની તમે અહીંયા જોઈ શકો છો છ પદ્ધતિઓ આપેલી છે બરાબર છે તો માહિતી સંચારની આ છ પદ્ધતિઓ વિશે આપણે આજના આ વિડીયોમાં આ લેક્ચરમાં આપણે અભ્યાસ કરવાનો છે તો ચાલો હવે સૌ પ્રથમ આપણે આ છ પદ્ધતિઓ પૈકી પહેલી પદ્ધતિ એની આપણે ચર્ચા કરીએ તો અહીં સ્ક્રીન ઉપર તમને સૌથી પહેલાં આપેલું છે મૌખિક માહિતી સંચાર તો મૌખિક માહિતી સંચાર એટલે શું અને તેના ઉદાહરણો તો મૌખિક માહિતી સંચારનો તમને અર્થ આપેલો છે કે જે માહિતી સંચારમાં માહિતીને ભાષા કે શબ્દોના ઉપયોગ દ્વારા જે માહિતી સંચારમાં માહિતીને ભાષા કે શબ્દોના ઉપયોગ દ્વારા બોલીને કરવામાં આવે તેને કેવી માહિતી સંચાર કહેવાય મૌખિક હવે મૌખિક એટલે આપણે એમાં માત્ર બોલવાનું હોય લખવાનું હોય નહીં મૌખિક માહિતી સંચારમાં આપણે માહિતી સંચાર કરતી વખતે માત્ર બોલીને રજૂ કરવાનું હોય એમાં કોઈ લખાણ કે લિપિ દ્વારા કોઈ માહિતી લખવાની ન હોય માત્ર બોલીને કરવાની હોય તો અહીંયા બોલવા માટે પણ એક બહુ અગત્યનો શબ્દ તમે અહીંયા જોઈ શકો છો વ્યાખ્યામાં કે એમાં આપેલું છે ભાષા અને શબ્દોના ઉપયોગ દ્વારા એટલે તમારે જ્યારે મૌખિક રજૂઆત કરવી હોય તો આ રજૂઆત કરવા માટે યોગ્ય ભાષા અને યોગ્ય શબ્દો એનો ઉપયોગ કરીને જ માહિતી સંચાર કરવામાં આવે માટે ફરીથી અહીંયા જોઈ શકો છો કે જે માહિતી સંચારમાં માહિતીને ભાષા કે શબ્દોના ઉપયોગ દ્વારા બોલીને કરવામાં આવે તો તેને કેવી માહિતી સંચાર કહેવાય મૌખિક માહિતી સંચાર હવે આ મૌખિક માહિતી સંચારના ઉદાહરણો અહીંયા સ્ક્રીન ઉપર તમને આપેલા છે તો મૌખિક માહિતી સંચારના ઉદાહરણો છે દાખલા તરીકે વાતચીત વાર્તાલાપ સંવાદ ગોષ્ઠી ભાષણ અને ચર્ચા વગેરે મૌખિક માહિતી સંચાર પદ્ધતિના ઉદાહરણો છે હવે આપણે જાણીએ છીએ કે મૌખિક માહિતી સંચારમાં માહિતી બોલવાની હોય તો જ્યારે કોઈ બે મિત્રો એકબીજા ભેગા થાય એટલે જે વાતચીત કરે વાર્તાલાપ કરે તો આમાં એકબીજા વ્યક્તિઓ અથવા એકબીજા પક્ષકારો અથવા બે મિત્રો વચ્ચે આ જે વાતચીત કે વાર્તાલાપ થઈ તો આ શું કહેવાય મૌખિક માહિતી સંચાર ત્રીજું છે સંવાદ એટલે ડાયલોગ આપણે ગુજરાતી વિષયમાં કોઈ અમુક એવા પાઠ આવતા હોય છે પ્રકરણ આવતા હોય છે જેમાં ડાયલોગ આવે છે જેમ કે અકબર અને બિરબલ છે તો અકબરનું પાત્ર કોઈ ભજવશે બિરબલનું કોઈ પાત્ર ભજવશે અલગ અલગ વિદ્યાર્થીઓને ઊભા કરી એ પાત્ર ભજવવા માટે રજૂ કરવામાં આવે આ બાજુથી અકબરમાંનું પાત્ર ભજવનારે સંવાદ એટલે ડાયલોગ બોલશે આ બાજુ બિરબલનું પાત્ર ભજવનાર વિદ્યાર્થી ડાયલોગ બોલશે તો અહીંયા સંવાદ એટલે ડાયલોગ તો આમાં પણ કેવી રજૂઆત થાય મૌખિક ગોષ્ઠી એટલે ચર્ચા જ્યારે કોઈ બે વ્યક્તિઓ વચ્ચે જે ચર્ચા થાય આ ચર્ચા એટલે વાતચીત તો આ ગોષ્ઠી એમાં પણ આપણે જાણીએ છીએ મૌખિક માહિતી સંચાર થયું ભાષણ જ્યારે કોઈ વ્યક્તિ દ્વારા ભાષણ આપવામાં આવે તો ભાષણ માટે પણ આપણે જાણીએ છીએ કે એમાં માત્ર બોલવાનું હવે બોલવા માટે અહીંયા ભાષણ આપવા માટે પણ શબ્દો જોઈએ ભાષાનો યોગ્ય ઉપયોગ કરતા વળવું જોઈએ તો જ મૌખિક માહિતી સંચાર છે એ અસરકારક રીતે રજૂ કરી શકાય છે બરાબર છે આપણે જાણીએ છીએ નરેન્દ્ર મોદી સાહેબેની ભાષા બરાબર છે તો આ ભાષા દ્વારા એ પોતાની યોગ્ય રીતે માહિતી સંચાર અસરકારક રીતે રજૂ કરી શકે છે આના પછી આગળનો મુદ્દો એમાં છે જૂથ ચર્ચા સામૂહિક ચર્ચા જ્યારે કોઈ બે અલગ અલગ જૂથો દ્વારા જે ચર્ચા થાય ખાસ કરીને આપણે ઓલા કોઈ અમુક સમયે બે ગ્રુપ પાડીને કોઈ માનો કે સ્પેલિંગની ગેમ રમીએ અથવા આપણે કોઈ ગ્રુપ પાડીને કોઈ અંતાક્ષરી રમીએ તો આ જે ચર્ચાઓ થાય બે સામૂહિક ચર્ચાઓ તો આ સામૂહિક ચર્ચાઓ જેમાં વાતચીત અને વાર્તાલાપ દ્વારા જે અહીંયા ચર્ચાઓ થાય તો આ જૂથ ચર્ચા તો મુખ્ય અહીંયા મૌખિક માહિતી સંચાર પદ્ધતિના તમને ઉદાહરણો આપેલા છે આપની સ્ક્રીન ઉપર અહીંયા છે વાતચીત વાર્તાલાપ સંવાદ ગોષ્ઠી ભાષણ અને જૂથ ચર્ચા વગેરે કેવા માહિતી સંચારના ઉદાહરણો છે મૌખિક બરોબર છે તો ફરીથી એક વખત આપણે મૌખિક માહિતી સંચાર એટલે શું તો કે જે માહિતી સંચારમાં માહિતીને કેવી રીતે ભાષા અને શબ્દોના ઉપયોગ દ્વારા બોલીને કરવામાં આવે તો તેને કેવી માહિતી સંચાર કહે છે મૌખિક જેના ઉદાહરણો આપણે ચર્ચા કરી વાતચીત વાર્તાલાપ સંવાદ ગોષ્ઠી ભાષણ અને જૂથ ચર્ચા બરોબર છે ઓકે આના પછી આપણો અહીંયા બીજો ટોપિક છે એ છે લેખિત માહિતી સંચાર ચાલો સ્ક્રીન ઉપર હવે અહીંયા જોઈએ લેખિત માહિતી સંચાર એનો અર્થ અને એના ઉદાહરણો તો અહીંયા લેખિત માહિતી સંચાર એટલે શું તો કે જે માહિતી સંચારમાં માહિતીને ભાષા કે શબ્દોના ઉપયોગ દ્વારા યોગ્ય લિપિમાં કે લખાણ દ્વારા મોકલવામાં આવે એને કેવી માહિતી સંચાર કહેવાય લેખિત માહિતી સંચાર ફરીથી જે માહિતી સંચારમાં માહિતીને ભાષા કે શબ્દોના ઉપયોગ દ્વારા મૌખિકમાં શું હતું માહિતી બોલીને કરવામાં આવે અહીંયા યોગ્ય લિપિમાં લખાણ કરી બરાબર મોકલવામાં આવે તો આને કેવી માહિતી સંચાર કહે છે લેખિત માહિતી સંચાર હવે આપણે જાણીએ છીએ લેખિત માહિતી સંચારમાં માહિતી લખાણ દ્વારા રજૂ કરવામાં આવે આપ એક્ઝામમાં પરીક્ષામાં જે માહિતી મોકલો છો તો આ એક્ઝામમાં પેપર તમે શું કરો છો લખો છો તો આ લખીને તમે પેપર મોકલો છો તો આ માહિતી સંચારી કેવું થયું લેખિત માહિતી સંચાર હવે એના ઉદાહરણો તમને અહીંયા આપેલા છે તો એના ઉદાહરણો છે અહીંયા સ્ક્રીન ઉપર આપ જોશો તો દાખલા તરીકે એના ઉદાહરણ છે સાહિત્ય પુસ્તકો પત્રલેખન હસ્તપ્રત ઇમેલ વર્તમાનપત્રો સામાયિકો જાહેર ખબર જેને હોર્ડિંગ પણ કહેવાય ચોપાનિયા કે ફરફરિયા વગેરે એ લેખિત માહિતી સંચાર પદ્ધતિના અહીંયા ઉદાહરણો છે તો સૌથી પહેલાં સાહિત્ય કે પુસ્તકો આપણે જાણીએ છીએ કે સાહિત્ય અલગ અલગ બાબતો માટેનું લખાણ જે તે લોકો દ્વારા તૈયાર કરવામાં આવેલું હોય સાહિત્યને લગતી બાબત ઇતિહાસને લગતી બાબત પુસ્તકો આપણે જે અભ્યાસ કરવા માટે ઉપયોગ કરીએ છીએ તો આમાં આપણે જાણીએ છીએ શું હોય છે તો કે આમાં માહિતી બધી લેખિત લખેલી હોય છે પત્રલેખન હસ્તપ્રત પત્ર દ્વારા આપણે માહિતી લખીને મોકલીએ છીએ હસ્તપ્રત એટલે હાથેથી લખેલી માહિતી તો હાથેથી લખવું એટલે આમાં પણ લેખિત માહિતી આજના આધુનિક માહિતી સંચારનું માધ્યમ એટલે કે ઈમેલ તો ઈમેલમાં પણ માહિતી શું કરવાની હોય છે લખીને મોકલવાની હોય છે વર્તમાન પત્રો અખબાર અથવા ન્યૂઝપેપર અથવા બહુ શુદ્ધ ગુજરાતીમાં આપણે એમ કે છાપા તો આ ન્યૂઝપેપરમાં વર્તમાનપત્રમાં શું હોય છે માહિતી લખેલી હોય છે સામાયિક જેને આપણે મેગેઝિન કહીએ છીએ ઘણા બધા વિદ્યાર્થીઓ ધોરણ દસ અને બાર માટે અલગ અલગ વિષયના મેગેઝિન બંધાવતા હોય છે તો આ મેગેઝિનમાં જે માહિતી આવે છે એ કેવી હોય છે લેખિત યોગ્ય લિપિમાં લખાણ દ્વારા રજૂ કરવામાં આવે છે જાહેર ખબરો આપણે જાણી છે કે જે જાહેરાતો આવે છે અથવા જાહેરાત માટેના કોઈ હોર્ડિંગ લગાવેલા હોય છે તો આ બધી માહિતી શું હોય છે લેખિત સ્વરૂપે હોય છે અને લાસ્ટમાં છે ચોપાનિયા કે ફરફરિયા તો ચોપાનિયા કે ફરફરિયા એટલે શું તો કે આપણે ન્યૂઝપેપરમાં વર્તમાનપત્રમાં આપણે કાગળિયા આવે છે અલગ જાહેરાત માટેના તો આ જાહેરાત માટેના જે કાગળિયા આવે છે જેને આપણે પેમ્પલેટ પણ કહીએ છીએ તો આ માહિતી એ ચોપાનિયા કે ફરફરિયા એ કેવી થઈ લેખિત માહિતી સંચાર આમ બે બાબત યાદ રાખશું મૌખિક અને લેખિતમાં તો કે ભાષાને શબ્દોનો ઉપયોગ કરવાનો હોય પણ મૌખિકમાં શું હોય માહિતી બોલવાની હોય જ્યારે અહીંયા લેખિતમાં શું હોય માહિતી યોગ્ય ભાષા કે શબ્દોનો ઉપયોગ દ્વારા યોગ્ય લિપિ કે લખાણમાં અહીંયા રજૂ કરવાની હોય જેના ઉદાહરણોની આપણે અહીંયા ચર્ચા કરી છે બરાબર છે આ બે પદ્ધતિ આપણે અહીંયા ચર્ચા કરી હવે પછીની આપણી ત્રીજી પદ્ધતિ છે દ્રશ્ય માહિતી સંચાર ચાલો સ્ક્રીન ઉપર જોઈએ આપણે ત્રીજી પદ્ધતિ દ્રશ્ય માહિતી સંચાર તો એનો અર્થ અને એના ઉદાહરણો તો કે દ્રશ્ય માહિતી સંચારનો અર્થ શું આપેલો છે તો અહીંયા માહિતી વાંચશો જે માહિતી સંચારમાં માહિતીને બોલ્યા કે સાંભળ્યા વગર માત્ર જોઈ અને સમજીને થતી હોય દૃશ્ય એટલે જોવું દ્રશ્ય એટલે જોવું તો અહીંયા જે માહિતી સંચારમાં માહિતીને બોલ્યા કે સાંભળ્યા વગર માત્ર જોઈ અને સમજીને થતી હોય તો એને કેવી માહિતી કહેવાય દ્રશ્ય માહિતી સંચાર હવે અહીંયા દ્રશ્ય માહિતી સંચારમાં માહિતી જોવાની જ હોય એમાં કોઈ બોલવાનું કે સાંભળવાનું ન હોય માત્ર અહીંયા આપણે ચર્ચા કરવાની છે દ્રશ્ય માહિતી સંચારની તો કે જે માહિતી સંચારમાં માહિતીને બોલ્યા કે સાંભળ્યા વગર માત્ર જો એને સમજીને થાય તો આને કેવી માહિતી સંચાર કહેવાય દ્રશ્ય માહિતી સંચાર તેના ઉદાહરણો તમને અહીંયા આપેલા છે દાખલા તરીકે ચિહ્નો પ્રતીકો ચિત્રો આલેખ નકશા રંગ બરોબર છે વગેરે એ દ્રશ્ય માહિતી સંચારના ઉદાહરણો છે હવે ચિહ્નનો કે પ્રતીકો આપણે જાણીએ છીએ કે દરેક બાબત માટે અમુક ચિહ્ન જેમ કે આપણે કોઈ જગ્યાએ જતા હોય ત્યાં કામ ચાલતું હોય અથવા કોઈ એવી બાબત હોય કે જ્યાં ડેન્જરની નિશાની બતાવી હોય તો આપણને ખ્યાલ છો ખોપરીવાળું રાખી બે હાથ આમ રાખી લાલ રંગમાં બરોબર અહીંયા શબ્દ છેલ્લો આવે છે લાલ રંગમાં બરોબર એ ચિન્હ દ્વારા રજૂ કર્યું હોય છે કે ભાઈ અહીંથી આગળ તમારે જવું નહીં તો આ ચિહ્ન આપણે માત્ર એમાં જોવાનું હોય એટલે આપણને ખ્યાલ આવે કે અહીંથી આગળ જવાનું નથી બરાબર છે તો ચીનનો પ્રતિકો દ્વારા અમુક માહિતી પહેલાંના સમયમાં રાજા મહારાજાઓ છે આપણે અશોકનો શિલાલેખ તો એમાં માહિતી છે એ પ્રતિકો દ્વારા ચિત્રો દ્વારા રજૂ કરેલી છે તમે આંકડા શાસ્ત્ર વિષયમાં જોશો એમાં ચિત્રાકૃતિ તમે ધોરણ દસમાં પણ આવી ગયું છે આકૃતિ આલેખ તો એમાં માહિતી છે એ ચિત્રાકૃતિ ચિત્ર દ્વારા રજૂ કરવામાં આવે કે ભાનો કે કોઈ માછલી છે તો એ માછલી કોઈ એવો વ્યક્તિ હશે કે જે અભણ જે વાંચી નથી શકતો પણ માછલી દોરેલી હોય તો એ જોઈ શકશે કે ભાઈ આ માછલી છે આલેખ અથવા આકૃતિ આપણે આંકડા શાસ્ત્ર વિષયમાં પણ આવે છે અને તમે ધોરણ દસમાં પણ અભ્યાસ કરી ગયા છો આલેખ ખાસ કરીને ક્રિકેટ મેચ વખતે આપણને ઓલા કઈ ઓવરમાં કેટલા રન માટેના સ્તંભાલેખ દોરેલા હોય છે તો આપણે એના ઉપરથી કહી શકીએ કે આ ઓવરમાં આટલા રન આપેલા છે તો આ જે માહિતી છે એ કેવી માહિતી કહેવાય દ્રશ્ય જેમાં માત્ર જોવાનું હોય પછી નકશા તો તમે ધોરણ દસમાં વિદ્યામાં નકશા વિશે અભ્યાસ કરી ગયા આ નકશા પૂરતી તમે કરતા આ નકશામાં માહિતી નકશા ઉપરથી જોઈ શકીએ અહીંયા એક નકશાની બાબત કહું કે તમે જ્યારે કોઈ વાહન લઈને જતા હોય હવે માનો કે આપણે સુરેન્દ્રનગરથી રાજકોટ જવું છે તો અહીંથી સુરેન્દ્રનગરથી રાજકોટ કેટલા મીટર છે એનો એક સ્તંભ મૂકેલો હોય એના કિલોમીટરનો એ આપણે જોઈ શકીએ બીજું દોળિયા બાઉન્ડ્રીથી આપણે રાજકોટ વળવું હોય તો એનો રાઇટ એરો અમદાવાદ બાજુ હળવું હોય તો લેફ્ટ એરો આપણને આ માહિતી માત્ર જોઈને ખ્યાલ આવે કે ભાઈ રાજકોટ આ બાજુ છે કે અમદાવાદ આ બાજુ છે ટૂંકમાં અહીંયા મેપ નકશા એટલે મેપ આપણે અત્યારે એનો આધુનિક ઉપયોગ આપણે મોબાઈલમાં પણ કરી છીએ કે મેપમાં આપણે જોઈ અને જે પણ સ્થળે જવું હોય એ સ્થળે આપણે માત્ર એમાં માહિતી મેપ આપી દો એટલે ઓટોમેટિક આપણે માહિતી નકશા દ્વારા મેપ દ્વારા એ માત્ર જોઈને એમાં સાઉન્ડ સિસ્ટમ પણ થાય પણ અત્યારે માત્ર આપણે અહીંયા દ્રશ્ય માહિતી સંચારની ચર્ચા કરવી છે એટલે એમાં માહિતી આપણે નકશા દ્વારા રજૂ કરી શકાય રંગ આ નકશામાં તમને ખ્યાલ છે તમે ધોરણ દસમાં અભ્યાસ કરી ગયા સમાજવિદ્યામાં કે આ નકશામાં રંગ પૂરતી કરતા કે ભાઈ આ રંગ છે એ નદીઓ માટેનો કે આ વિસ્તાર માટેનો તો આ રંગ દ્વારા તમે સંઘના સૂચિ આપતા બરાબર છે તો આ જે માહિતી સંચારની પદ્ધતિઓ છે એ કેવી ગણાય દ્રશ્ય તો આમ દ્રશ્ય માહિતી સંચાર એટલે શું તો કે જે માહિતી સંચારમાં માહિતીને બોલ્યા કે સાંભળ્યા વગર માત્ર જોઈ અને સમજીને થતી હોય તો તેને કેવી માહિતી સંચાર કે શું દ્રશ્ય એના ઉદાહરણો શું કીધા આપણે ચિહ્નો પ્રતીકો ચિત્રો આલેખ નકશા કે રંગો બરાબર છે તો આ દ્રશ્ય માહિતી સંચારના ઉદાહરણો થયા હવે પછીનો આપણો આગળનો મુદ્દો છે એ આપણી ચોથી પદ્ધતિ એ છે શ્રાવ્ય માહિતી સંચાર તો ચાલો સ્ક્રીન ઉપર જોઈએ એનો અર્થ અને એના ઉદાહરણો તો શ્રાવ્ય માહિતી સંચાર એનો અર્થ તમને આપેલો છે જે માહિતી સંચારમાં ભાષા કે શબ્દોના ઉપયોગ દ્વારા માત્ર અવાજ દ્વારા સાંભળીને કરવામાં આવે તેને કેવી માહિતી સંચાર કહેવાય શ્રાવ્ય શ્રાવ્ય એટલે સાંભળવું હવે અહીંયા માત્ર સાંભળવાનું જોયું ન આપણે બોલવાનું હોય કે ન જોવાનું હોય માત્ર શું કરવાનું હોય સાંભળવાનું હોય એટલે જે માહિતી સંચારમાં ભાષા કે શબ્દોના ઉપયોગ દ્વારા માત્ર અવાજ દ્વારા સાંભળીને કરવામાં આવતી માહિતી સંચાર એને કેવી માહિતી સંચાર કે શું શ્રાવ્ય માહિતી સંચાર તેના ઉદાહરણો દાખલા તરીકે અહીંયા આપેલા છે રેડિયો ટેલિફોન સીડી ટેપ રેકોર્ડર વગેરે એ કેવા માહિતી સંચારના માધ્યમો છે શ્રાવ્ય જેમાં આપણે માહિતી સાંભળી શકીએ છીએ પરંતુ જોઈ શકતા નથી બરાબર રેડિયો છે તો રેડિયોમાં આપણે માહિતી માત્ર સાંભળી શકીએ છીએ એમાં કોઈ માહિતી દ્રશ્ય એટલે જોઈ શકતા નથી ટેલિફોન રિસીવર આવતું પહેલાં ટેલિફોન માટેનું તેમાં માહિતી આપણે સાંભળી શકીએ સામેવાળો બોલી બોલે ત્યારે એ જોઈ શકાતી નથી હા આધુનિક યુગમાં એવા પણ ટેલિફોન આવેલા કે એની ઉપર વેબ કેમેરો લગાવી સામેવાળા પક્ષકાર પાસે પણ વેબ કેમેરો હોય તો ટેલિફોન ઉપર વેબ કેમેરો લગાવી એકબીજાને જોઈ શકાતું પરંતુ અહીંયા માત્ર ટેલિફોન એવા ટેલિફોનની વાત છે કે જેમાં રિસીવરમાં માહિતી સાંભળી શકાય જોઈ શકાય નહીં સીડી અહીંયા સીડી એટલે એમપી થ્રી ડીવીડી નહીં ડીવીડીમાં માહિતી જોઈ શકાય અને સાંભળી શકાય પણ સીડી એટલે કે એમપી થ્રી જેમાં માત્ર ગીત સાંભળી શકાય એ ગીતનો કોઈ વિડીયો જોઈ ન શકાય ટેપ રેકોર્ડર આ ટેપ રેકોર્ડર હવે તમારા માટે એક નવી વસ્તુ કહેવાય અમારા માટે બહુ જૂની છે કારણ કે અમારા સમયમાં ટેપ રેકોર્ડર એટલે કેસેટ આવતી આ કેસેટમાં માહિતી છે એ અમે સાંભળી શકતા ગીતો સાંભળી શકતા એમાં ગીતો કોઈ જોઈ શકતા નહીં અહીંયા ખાસ યાદ રાખશો માત્ર એમપી થ્રી અહીંયા અથવા કેસેટની વાત છે વિડીયો કેસેટ કે ડીવીડીની વાત નથી અહીંયા માત્ર સાંભળવું તો જેમાં માહિતી માત્ર સાંભળી જ શકાય એવા ઉદાહરણો કયા છે રેડિયો ટેલિફોન સીડી અથવા ટેપ રેકોર્ડર તો આમ શ્રાવ્ય માહિતી સંચારનો અર્થ તમને આપેલો છે શું આપેલો છે તો કે જે માહિતી સંચારમાં ભાષા કે શબ્દોના ઉપયોગ દ્વારા અને માત્ર સાંભળીને જ કરવામાં આવે આવી માહિતી સંચારને શું કહેવામાં આવે છે શ્રાવ્ય માહિતી સંચાર તેના ઉદાહરણો શું હતા રેડિયો ટેલિફોન સીડી અથવા ટેપ રેકોર્ડર જેમાં માહિતી આપણે શું કરી શકીએ છીએ સાંભળી શકીએ છીએ જોઈ શકતા નથી તો આપણે આ અહીંયા ચોથી પદ્ધતિ એ શ્રાવ્ય માહિતી સંચાર એની ચર્ચા કરી આના પછી આપણો પાંચમી પદ્ધતિ એ છે દ્રશ્ય શ્રાવ્ય માહિતી સંચાર તો ચાલો સ્ક્રીન ઉપર આપણે જોઈએ દ્રશ્ય માહિતી સંચારનો અર્થ અને તેના ઉદાહરણો તો શ્રાવ્ય માહિતી સંચારનો અર્થ શું આપેલો છે તો કે જે માહિતી સંચારમાં માહિતીને જોઈને અને સાંભળીને થતી હોય તેને દ્રશ્ય શ્રાવ્ય માહિતી સંચાર કહે છે એટલે કે જે માહિતી સંચાર માહિતી જોઈ પણ શકાય અને સાંભળી પણ શકાય દ્રશ્ય એટલે જોવું અને શ્રાવ્ય એટલે સાંભળવું તો જે માહિતી સંચારમાં માહિતીને જોઈ પણ શકાતી હોય અને સાંભળી પણ શકાતી હોય એટલે જોઈ અને સાંભળીને થતી હોય તો આને કેવી માહિતી સંચાર કહેશું દ્રશ્ય શ્રાવ્ય એટલે કે આ માહિતી સંચારમાં માહિતી જોઈ પણ શકાય છે અને સાંભળી પણ શકાય છે તેના ઉદાહરણો અહીંયા તમને આપેલા છે તો કે ચલચિત્ર ડીવીડી ટેલિવિઝન કોમ્પ્યુટર બરોબર છે અહીંયા યાદ રાખશો આ બધી બાબતમાં માહિતી જોઈ પણ શકાય છે ને સાંભળી પણ શકાય છે ચલચિત્ર ટેલિવિઝન ડીવીડી અને કોમ્પ્યુટર ચલચિત્ર અને ટેલિવિઝન જેને આપણે ટીવી જેમાં માહિતી આપણે જોઈ પણ શકીએ છીએ અને માહિતી સાંભળી પણ શકીએ છીએ ડીવીડી એટલે કે વીડીઓ સીડી જેમાં માહિતી જોઈ પણ શકાય છે અને સાંભળી પણ શકાય છે કોમ્પ્યુટર તો આ કોમ્પ્યુટરમાં સાહેબ આપણે તો માહિતી જોઈ જ શકીએ ને સાંભળી થોડા શકીએ તો જ્યારે આ કોમ્પ્યુટર છે એમાં આપણે સ્પીકર જોઈન્ટ કરીએ વેબ કેમેરો આપણે જોઈન્ટ કરી દઈએ બરોબર છે તો આમાં માહિતી આપણે જોઈ પણ શકાય અને સાંભળી પણ શકાય એક મુદ્દો અહીંયા હું નહીં લઉં માત્ર તમારી આધુનિક માહિતીની બાબત માટે કે મોબાઈલ આજના સ્માર્ટ ફોન છે જેમાં માહિતી આપણે વિડીયો કોલિંગ દ્વારા કોઈ સામેના પક્ષકારને આપણે જોઈ પણ શકીએ અને સાંભળી પણ શકીએ અહીંયા એને હું સ્ક્રીન ઉપર નથી લેતો પણ આપ અત્યારે લઈ શકો આપણને અહીંયા પાઠ્યપુસ્તકમાં એ મુદ્દો નથી આપેલો પણ કોઈ વિદ્યાર્થી એમ કહી શકે કે ભાઈ મોબાઈલ છે સાહેબ તો એ મોબાઈલ છે એ કયું ઉદાહરણ થાય તો કે દ્રશ્ય શ્રાવ્ય બરાબર છે પાઠ્યપુસ્તકમાં મુદ્દો નથી આપેલો એટલે અહીંયા આપણે લેતા નથી પણ આપણે એને કહી શકીએ કે એ શું કહી શકાય મોબાઈલ છે એ અને શ્રાવ્ય આજનો સ્માર્ટ સ્માર્ટ મોબાઈલ એને આપણે દ્રશ્ય શ્રાવ્ય માહિતી સંચારનું માધ્યમ કહી શકીએ તો પાંચમી પદ્ધતિ આપણી દ્રશ્ય શ્રાવ્ય શું આપણે ચર્ચા કરી તો કે જે માહિતી સંચારમાં માહિતીને જોઈ અને સાંભળી શકાતી હોય તો આને શું કહેવામાં આવે છે દ્રશ્ય શ્રાવ્ય એના ઉદાહરણ શું જોઈએ આપણે ચલચિત્ર ટેલિવિઝન ડીવીડી કોમ્પ્યુટર વગેરે એ કેવા માહિતી સંચારના માધ્યમો છે દ્રશ્યો શ્રાવ્ય માહિતી સંચાર બરાબર છે ચાલો અને આના પછી આપણી છેલ્લી પદ્ધતિ એ છે મિત્રો મૌન માહિતી સંચાર તો અહીંયા મૌન માહિતી મૌન એટલે એમાં કોઈ જ બોલવાનું ન હોય કોઈ જ સાંભળવાનું ન હોય માત્ર ઈશારા કે હાવભાવ દ્વારા જ કરવાની હોય તો અહીંયા મૌન માહિતી સંચાર ચાલો સ્ક્રીન ઉપર આપણે જોઈએ એનો અર્થ અને એના ઉદાહરણો તો કે મૌન માહિતી સંચારનો અર્થ શું આપેલો છે તો કે જે માહિતી સંચારમાં શબ્દો બોલ્યા કે સાંભળ્યા વગર માત્ર ઈશારા કે હાવભાવ દ્વારા થતી હોય એને મૌન માહિતી સંચાર કહે છે બરાબર જે માહિતી સંચારમાં શબ્દો બોલ્યા કે સાંભળ્યા વગેરે આમાં કોઈ જ શબ્દો બોલવાના ના હોય કે સાંભળવાના ના હોય પરંતુ માત્ર ઈશારા કે હાવભાવ દ્વારા બરાબર આપણે ક્લાસરૂમમાં જ્યારે તમે અભ્યાસ કરતા હોય અને કોઈ શિક્ષક છે અભ્યાસ દરમિયાન તમને માત્ર આંખના ઈશારા દ્વારા એ શિક્ષક તમને કેસને ભાઈ સીધો બેસ પણ આંખના ઈશારા દ્વારા એ માહિતી રજૂ કરશે બરાબર એના તમારી સામે જોઈને કંઈક આમ ડોળા ઊંચા કરશે એટલે તમને ખ્યાલ આવશે કે મારે સીધું અહીંયા બેસી જવાનું છે તો આ શું થયો ઈશારો થયો અને તમારે માત્ર ઈશારો સમજવાનો છે એમાં નથી બોલવાનું કે નથી સાંભળવાનું માત્ર ઈશારા દ્વારા તો એના ઉદાહરણો એ એની વ્યાખ્યામાં જ આવી જાય છે અમુક તો કે હાવભાવ ઈશારો આ બે શબ્દો તો એમાં આવી જાય છે બીજા બે શબ્દો તમને અહીંયા આપેલા છે મુક સહમતી મુક સહમતિ એટલે આપણે ઘણી વખત કોઈ બાબત માટે હા પાડવી હોય ને તો હા બોલીશું આપણું ડોકું છે આ રીતે ચલાવીશું અને જ્યારે આપણે મુક અસહમતી એટલે ના પાડવી હોય તો ના શબ્દ બોલીશું નહીં પણ આપણું ડોકું છે આ રીતે આપણે ધૂણાવીશું તો આ માહિતી સંચાર છે એ કેવી માહિતી સંચાર કહેવાય મૌન માહિતી સંચાર તો અહીંયા મિત્રો મૌન માહિતી સંચાર એટલે શું તો કે જે માહિતી સંચારમાં શબ્દો બોલ્યા કે સાંભળ્યા વગર માત્ર ઈશારા કે હાવભાવ દ્વારા થતી હોય તો તેને કેવી માહિતી સંચાર કહેવામાં આવે છે મૌન માહિતી સંચાર તેના ઉદાહરણો હાવભાવ ઈશારો અમુક સહમતી કે મુક અસહમતી બરોબર છે તો અહીંયા આપણે છ પદ્ધતિઓની આજે ચર્ચા કરી મિત્રો છ પદ્ધતિઓ જેમાં મૌખિક માહિતી સંચાર લેખિત માહિતી સંચાર દ્રશ્ય માહિતી સંચાર શ્રાવ્ય માહિતી સંચાર દ્રશ્ય શ્રાવ્ય માહિતી સંચાર અને મૌન માહિતી સંચાર આપને જે પીડીએફ મળેલી છે તો આ પીડીએફમાંથી આજનો આપણો આ મુદ્દો માહિતી સંચારની પદ્ધતિઓ અને આ બધી જ માહિતી સંચારની પદ્ધતિઓ એનો અર્થ અને એના ઉદાહરણો આ આપના નોટબુકમાં લખી લેશો એવી મારી વિનંતી છે જ્યારે પણ આપણે મળીશું ત્યારે આ બધી બાબતો ફરીથી ચેક કરવામાં આવશે માટે એ તમારા નોટબુકમાં ખાસ એની નોંધ કરી લેશો અને પ્રશ્ન નંબર ચાર કરીને લખવું હોય તો તમે એ રીતે ત્રણ મુદ્દા આપણે ત્રણ પ્રશ્નો આપણે પહેલાં વિડીયોમાં ચર્ચા થઈ હતી હવે આને આપણે ચોથો પ્રશ્ન આપણે તૈયાર કરી માહિતી સંચારની પદ્ધતિઓ એવું લખી એના વિશે તમે વિસ્તૃત તમને જે પીડીએફ મળેલી છે તેમાંથી આપ લખી લેશો બરાબર છે તો અહીંયા આપણે આ માહિતી સંચારની પદ્ધતિઓની આપણે અહીંયા ચર્ચા અહીંયા પૂર્ણ કરીશી હવે પછીનો આપણો આગળનો જે ટોપિક આવશે એ નેક્સ્ટ આપણા પછીના વિડીયોમાં આપણે ચર્ચા કરીશું નમસ્કાર જય મહાદેવ